ખેડા જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. અજાણ્યા લોકોએ યુવક પર હુમલો કર્યો. ખેડા જિલ્લાના અસામાજિક આતંક વધતા તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. નેશનલ હાઈવે પર બચાવ્યો તો આતંક. હોટલ પાસે પંચરની દુકાનમાં કામ કરતો આ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હથિયારો સાથે જ આવ્યા હતા હુમલાખોરો. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આંતરિક વિખવાદના કારણે થયો હુમલો કે પછી કયા કારણોસર તે તમામ બાબતે તપાસ શરૂ છે. આ મુદ્દે વધુ વિગત આપવા વિજય રાઠોડ જોડાઈ ચૂક્યા છે ખેડાથી. જી વિજય, જણાવશો કે ખેડામાં જે યુવક પર હુમલો થયો કોણે કર્યો અને કઈ બાબતે થયો? સંવાદદાતા સાથે સંપર્ક થઈ શકતો નથી. તો હાલ હુમલાખોરો હથિયારો સાથે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પંચરની દુકાનમાં કામ કરતો આ યુવક હતો, જેમાં અચાનક જ હથિયારો સાથે આવતા યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. હોટલ પાસે પંચરની દુકાનમાં કામ કરતો હતો આ યુવક. અંગત અદાવતના કારણે હુમલો કરવામાં આવ્યો છે કે પછી કઈ રીતે હુમલો કરવામાં આવ્યો છે તે તમામ બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે હાલ યુવકની હાલત છે તે લઈને સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ખેડા અમદાવાદ નેશનલ હાઈવે પરની આ ઘટના છે. અસામાજિક તત્વોનો જે આતંક વધી રહ્યો છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. હુમલાખોરો હથિયારો સાથે જ આવ્યા હતા અને આ તમામ બાબતને અંજામ આપ્યો હતો. આ મુદ્દે વધુ વિગત આપવા વિજય રાઠોડ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. જે વિજય, જણાવશો કે યુવક પર જે હુમલો કરવામાં આવ્યો કઈ બાબતે આવ્યો, કોને કર્યો? જી કિરણ, ચોક્કસ જણાવી દઈએ કે ખેડાની અંદર આ સમય તત્વો બેફામ બનાવાય તેવું લાગી રહ્યું છે. જે મહત્વની વાત કરીએ કે જે ઘટનાની વાત કરીએ તો ખેડા અમદાવાદ નેશનલ હાઈવે પર જે તુલસી મહાદેવ હોટલ આવેલી છે અને તે હોટલ પાસે આ પંચરની દુકાન છે અને આ વ્યક્તિ જે પોતાનું પંચરનું દુકાન કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે તો તેની ઉપર આ સમાજ તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો હુમલો શા માટે કરવામાં આવ્યો તે હજુ બહાર નથી આવ્યું, તે પોલીસ તપાસના પછી ખબર પડશે. પરંતુ જે 4-5 લોકો દ્વારા આની પર હુમલો કરવામાં આવ્યો હતો વ્યક્તિ પર અને વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એટલે મહત્વની વાત કરીએ તો જે આ હુમલાખોરો હતા તે હથિયારો સાથે અને કાર લઈને આવ્યા હતા. જી જી, પણ વિજય, આ જે રીતે હુમલો કરવામાં આવ્યો છે તે કોઈ યુવકનું શું કહેવાનું થાય છે? અંગત અદાવતના કારણે એના પર કોઈના પર શક હોય અને હુમલો કરવામાં આવ્યો હોય તે કોઈ અજાણ્યા શખ્સોનું નામ આપવામાં આવ્યું છે? પ્રાથમિક માહિતી મળી છે કે જે અસામાજિક તત્વો હતા જે ખેડાના છે અને તેનું નામ અને તો પોલીસ તપાસ થઈને જ પછી ખબર પડશે. પરંતુ જે વ્યક્તિ જે ઇજાગ્રસ્ત થયો છે અત્યારે હોસ્પિટલમાં છે એટલે તેની મુલાકાત લેવાઈ શકે તેમ નથી. એટલે સમગ્ર ઘટના હજુ પોલીસ તપાસ કરશે ત્યારે ખબર પડશે કે હુમલો કેમ કરવામાં આવ્યો અને શું આખી ઘટના હતી. પરંતુ અત્યારે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય ખેડાની અંદર તેવું લાગી રહ્યું છે. જી વિજય, સમગ્ર વિગત બદલ આભાર. ખેડામાં અજાણ્યા શખ્સોએ યુવક પર હુમલો કર્યો છે ત્યારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.